નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપણું આપણી મેન્સની જે ટેસ્ટ સિરીઝની આપણે પ્રેક્ટિસ કરી રહ્યા છે આન્સર રાઇટિંગની તો મારીને મારા ટીમ વિશેની જાણકારી છે એક ટેલિગ્રામ ગ્રુપ પણ છે આપણું જીપીએસસી ઇઝ ધ ફ્યુચર લિંક તને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે પ્રેક્ટિસ માટે એના પર જોડાઈ શકો છો બીજું આપણે એક પર્સનલ મેન્ટરશિપનો પણ પ્રોગ્રામ ચાલે છે ખાસ કરીને ક્લાસ વન ટુ ડીવાયસો અને એસટીઆઈ મેઇન્સ માટે જેમાં તમને ડેલી ક્વેશ્ચન ટોપિક વાઇઝ ઇવોલ્યુશન પર મંથ એની એઇટ હંડ્રેડ રૂપીઝ ફી છે જેમાં તમને એક ટેસ્ટ સિરીઝ પણ આપવામાં આવશે તો એ મેન્ટોર સાથે પર્સનલ ટોક કરી શકો છો અને આપણે વીસ સ્ટુડન્ટથી વધારે એમાં લેતા નથી બરાબર છે તો આજે જે આપણે જોઈશું કે એક સિલેક્ટેડ જે કેન્ડિડેટ છે ક્લાસ વન ટુના જે ટોપર છે તો કદાચ માં બંધારણને સુધારા માટે આગળ પણ આપણો વિડીયો બનાવેલો છે ફરી ફટાફટ જોઈ લઈએ કે માં બંધારણને સુધારો એક નાના બંધારણ તરીકે જાણીતો છે આ સુધારાની ચર્ચા કરો અને તેની ભારતની રાજ્યવ્યવસ્થા પર પડેલી દૂરોગામી અસર વર્ણવો તો ફોર્ટી સેકન્ડ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ વિશે લખવાનું છે ઇઝ અ ફેમસ એઝ મેની કોન્સ્ટિટ્યુશન ડિસ્કસ અમેન્ડમેન્ટ એન્ડ ઇઝ ફાર રિચિંગ ઇમ્પ્લિમેન્ટ ઇમ્પ્લિકેશન્સ ઓન ધ ઇન્ડિયન પોલિટી તો જો ઇન્ટ્રોડક્શન આપણે કેવી રીતે લખ્યું છે કે બંધારણમાં સુધારો કરવાની અનુમતિ અનુચ્છેદ થ્રી સિક્સટી એઇટ પ્રમાણે આપવામાં આવી છે અને જે છે આ બંધારણની સુધારામાં ઘણો બધો સુધારો તરીકે નાનું બંધારણ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ એના તરત સુધારા પર આવી જવાનું કે કયા કયા સુધારા છે તો આર્ટિકલ થર્ટી નાઇન એ એડ કર્યો છે ફોર્ટી એટ એડ કર્યો છે થર્ટી એટમાં સુધારો કર્યો છે બરાબર છે તો ડીપીએસપીમાં સુધારો કરવામાં આવ્યો છે બીજું અમુકની અંદર જે છે બિનસાંપ્રદાયિકતા બિનસંપ્રદાયિકતા સમાજવાદ અખંડિતતા જેવા શબ્દો ઉમેર્યા છે રાષ્ટ્રપતિને મંત્રીમંડળની સલાહ મારા માટે બાધ્ય કરવામાં આવે છે બરાબર છે આ રીતે જે છે ટૂંકમાં સંસદની સુપ્રીમેસી ત બતાવવામાં આવી છે હવે દૂરોગામી અસર જો દુરોગામી અસરો બે રીતે લખી છે એક સકારાત્મક અને એક નકારાત્મક તમારે હંમેશા આ રીતે લખવાનું તો સકારાત્મક અસરે એમણે એવું લખે છે કે ભાઈ અધિકારોનું પાલન થાય કારણ કે એમાં જે છે એ તમારે ફરજો પણ એડ કરવામાં આવી છે તો એ જ નાગરિકની ફરજો પર ધ્યાન દોરવામાં આવ્યું છે બીજું જે છે એ સમાજવાદી હોવાથી જે છે એ બિનસાંપ્રદાયિક શબ્દ નાખવાથી જે છે એ કોઈ ધાર્મિકના ભેદભાવથી જે છે એ ભારતને ઉપર રાખવામાં આવ્યું છે પર્યાવરણનું જે છે એ અંદર એન્વાયરમેન્ટનું રક્ષા કરવાનું જે છે એક ઉમેરવામાં આવ્યું છે ડીપીએસપીમાં તો ભારતીયો દેશ છે બહુ ઓછા દેશોમાંથી કે જેમાં બંધારણમાં વસ્તુ ઉમેરી જાય તો આનાથી જે છે એ સકારાત્મક છે કે ભાઈ એન્વાયરમેન્ટ માટે આપણું ફોકસ વધ્યું છે નકારાત્મક અસર એ થઈ છે કે અચાનક એટલી બધી સુધારો કર્યો કે રાજકીય અસ્થિરતા પેદા થઈ બીજી વસ્તુ કે ન્યાયતંત્ર જે છે એકદમ સફળ જાગ્યું અને એણે જે છે એ કારોબારી સાથેના વિખવાદ જોવા મળ્યા કે ન્યાયતંત્ર અને જે છે એ કારોબારી તંત્ર એની વચ્ચે જે છે એ સમયમાં જ્યારે સુધારો આવ્યો એ વખતે જે છે એ ટસર જોવા મળતી હતી તો આટલું લખ્યું છે અને એ એન્ડ કર્યું છે કે બંધારણીય સુધારામાં બંધારણીય સિદ્ધાંતોની સરોવરતા સચવાય અને કારોબારી અને સાંસદીય સંસદીય વસ્તુ સુનિશ્ચિત કરવી જોઈએ કે જેનાથી જે છે એ સેપરેશન ઓફ પાવર જળવાઈ રહે તો જો સાડા સાત માર્ક એમને આપવામાં આવે છે તો આ રીતે તમારે લખવું પડે બીજું આજે આપણે એક જોઈશું એથિક્સનો ક્વેશ્ચન કે જે પૂછાયેલો છે અને લખેલો છે ટોપરેટ કે નાગરિક સેવાઓની તટસ્થતા કાયદાના શાસનના સિદ્ધાંતોના પ્રયોગો પર કેવી રીતે આધારિત છે તેનું વિવેચનાત્મક મૂલ્યાંકન કરો ક્રિટિકલી એનાલાઇઝ હાઉ સિવિલ સર્વિસ ન્યુટ્રાલિટી ઇઝ ફાઉન્ડેડ ઓન ધ એપ્લિકેશન ઓફ ધ પ્રિન્સિપલ ઓફ રૂલ ઓફ લો કે રૂલ ઓફ લોના આધારે કઈ રીતે સિવિલ સર્વન્ટની જે ન્યુટ્રાલિટી છે એ જે છે એ કામ કરે છે અને ક્રિટિકલી એનાલાઇઝ કરો કે એમાં સારું શું છે ખોટું શું છે તો જે ઇન્ટ્રોડક્શન લખે છે કે નાગરિક સેવાને તટસ્થ એટલે સેવાનું પ્રદાન કરવાની તટસ્થતા રાખવી કોઈ ભેદભાવ ન રાખો કાયદાનું પાલન થાય રૂલ ઓફ લો પ્રમાણે જે છે એ સેવા પ્રદાન કરવી બીજું છે કે ફર્સ્ટ કમ ફર્સ્ટ સૌના આધારે જે છે આપવામાં આવતી હોય છે દરેક સેવાઓ પરંતુ જો એ કતારમાં વૃદ્ધ હોય ગર્ભવતી મહિલા હોય તો પણ એમને જે છે ઘણી વખત સ્પેશિયલ ટ્રીટમેન્ટ મળતી નથી એક નિયમ બનાવી દીધો કે ભાઈ આ રીતે આ રીતે તમારે એપ્લાય કરવાનો ધારો કે તમે એક્ઝામ્પલ છે કે ભાઈ તમારે જો આયુષ્યમાન કાર્ડ કઢાવવું હશે તો તમારે જે છે આટલી આટલી પ્રોસેસ ફોલો કરવાની તો બની શકે કોઈ ગર્ભવતી મહિલા હોય એ ધક્કો ખાઈને ના લાઈનમાં ઊભી રહી શકતી હોય તો એના માટે કોઈ અલગ પ્રોવિઝન નથી હોતું કોઈ સિનિયર સિટીઝન છે એને કઢાવે તો એના માટે કોઈ અલગ પ્રોવિઝન નથી હોતું તો જે પચીસ ત્રીસ વર્ષના પાંત્રીસ વર્ષના કોઈ વ્યક્તિએ કઢાવવું હોય કે પછી કોઈ સાહીઠ પાસઠ વર્ષના વ્યક્તિએ હોય સેમ પ્રોસેસ ફોલો કરવી પડે તો એની વાત છે કે એને લીધે જે છે એ ઘણી વખત શાસનમાં લાગણીનો અભાવ જોવા મળે છે આ જ કારણે જે છે ભ્રષ્ટાચારમાં વધારો થાય છે આ જ કારણે જે છે નાગરિકોમાં ઘણી વખત અસંતોષ પેદા થાય છે બરાબર છે તો આ રીતે જે છે એ અમુક જે જરૂરી ભેદભાવ કરવા જોઈએ બીજું છે કે એ જ રીતે જાહેર શિક્ષણમાં નોકરીમાં એની અંદર પણ જે છે ઘણી વખત દલિત જે વર્ગ છે શોષિત વર્ગ છે એમને પણ જે છે સમાન ગણવામાં આવે છે રિઝર્વેશન આપ્યું છે પણ આમણે જે છે એ રીતે લખ્યું છે એ ઘણી વખત જે છે એમને સમાન માનવામાં આવે છે ઘણા કાયદાઓમાં તો એ જે છે અયોગ્ય બાબત છે તો નાગરિક સેવાઓની તટસ્થતામાં જે છે સમાનતાનું મૂલ્ય વિશેષ અધિકારોનું હનન ન્યાયના સિદ્ધાંતને બહાલી આપી એની સાથે જે છે લાગણીને પણ ધ્યાનમાં રાખવી જોઈએ એમાં લાગણીને ધ્યાનમાં રાખવામાં આવતી નથી જે લખ્યું છે એ પ્રમાણે કામ કરવાનું છે એમાં કોઈ પર્સનલ તમારું જે છે એ ઇન્ટરફિયરન્સ કોઈ પણ અધિકારીનું ચાલતું નથી તો એ જે છે એ નેગેટિવ બાબત છે માટે સમાન પરિસ્થિતિમાં સમાન મૂલ્ય ગણવાને કારણે જે છે એ નાગરિક સિદ્ધાંતોની સેવામાં તટસ્થતાનો વિરોધનો ઉદય થયો છે હવે જો આમણે છે ને મેજોરિટી વસ્તુ નેગેટિવ બાજુ લખી છે બરાબર છે પૂછ્યું છે ક્રિટિકલી એનાલાઇઝ ક્રિટિકલી એનાલાઇઝનો મતલબ થાય આ જોઈ લો તમે બરાબર વીફ ચેનઆનું મૂલ્યાંકન એમાં તમારે પોઝિટિવ પણ લખવું પડે તો હમણે જે છે એ પોઝિટિવ લખેલું નથી તો એને કારણે જે છે ઘણી એમનો મને એવું માનું છું કે એમને જો હજુ બે ત્રણ પોઈન્ટ લખ્યા હોય તો એમને સાડા સાત માર્ક સુધી આ આન્સરમાં મળી શકે પણ આપણે જે છે ભૂલ પરથી શીખવાનું બરાબર અને લખવું એ રીતે લખવાનું કે જેથી તમને એટલીસ્ટ ફાઇવ ફાઇવ પોઈન્ટ ફાઇવ જેવા માર્ક તો મળી રહે તો ફરી મળીશું લાઇક્સ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તમે આના પરથી શીખો કેવી રીતે મેન્સને પ્રેક્ટિસ કરવાની જેથી તમારો એક જ વખતમાં જે છે મેન્સ ઇન્ટરવ્યુ ક્લિયર થઈને સિલેક્શન ફાઇનલ થાય થેન્ક યુ જય હિન્દ